નમસ્કાર ઇન્વેસ્ટમેન્ટ આ શબ્દ યાદ આવે કે આ શબ્દ કોઈ જગ્યાએ બોલાય તો એક અમસ્તી જ આપણને લાલચ જાગે કે હું ઇન્વેસ્ટ કરીશ તો કેટલા મળશે ભવિષ્યમાં દર્શક મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે કે પાકા ઘડે કાઠાના છે સાથે જ બીજી એક એવી પણ કહેવત છે કે લાલચ એક બુરી બલા હૈ લાલચ કેવી વસ્તુ છે કે તમને કોઈક સ્ટાર્ટિંગમાં માં જ્યારે વસ્તુ ડબલ થઈને મળતી હોય કે વસ્તુ દરરોજે કઈક ને કંઈક રીતે નવીને નવી રીતે મળતી હોય તો આપણી લાલચ વધતી જ જાય છે અત્યારે હાલ ઇન્વેસ્ટમેન્ટના નામે ખૂબ ફ્રોડ થઈ રહ્યું છે આપને ખ્યાલ જ હશે કે વીકેન્ડમાં સ્પાર્ક ટુડે ન્યૂઝ આપની માટે એક સાયબર અવેરનેસ શો લઈને આવે છે આ શો દર્શક મિત્રો આપની માટે હોય છે અને એક રીતે સાયબર ઠગો છે તે છેતરપિંડી કરતા હોય છે એ લોનના બહાને હોય મેસેજના બહાને હોય કોલના બહાને હોય કે પછી ઇન્વેસ્ટમેન્ટના બહાને હોય અનેક એપ્લિકેશનો હાલ અત્યારે કાર્યરત છે એક્ટિવ છે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટના નામે તમે પાંચ હજાર ઇન્વેસ્ટ કરો દરરોજ દરરોજના ત્રણસો રૂપિયા કમાઈ શકો છો તમે દસ હજાર ઇન્વેસ્ટ કરો દરરોજના પાંચસો કમાઈ શકો છો તમે પંદર હજાર ઇન્વેસ્ટ કરો દરરોજના સાત સાતસો રૂપિયા કમાઈ શકો છો આવા અનેક ઇન્વેસ્ટમેન્ટના જે કહી શકાય કે એપ્લિકેશનો ચાલી રહી છે તે અનેક રીતે ઠગ એટલે કે આ જે ઠગો છે જે આની અંદર બાજ નજર રાખીને બેઠા છે અને તમને છેતરવા માટેના અનેક તખતા ગોઠવી રહ્યા છે તે લોકો ચલાઈ રહ્યા છે આપને ખ્યાલ હશે ભૂતકાળમાં પણ આવા ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટવાળી જે એપ્લિકેશનો છે તેમાં લોકો ભોગ બન્યા છેતરાયા છે પછી પરિણામે શું થાય છે કે તેમના પી પૈસા ડૂબી જાય છે પંદર હજાર ઇન્વેસ્ટ કર્યા બાદ દરરોજના પાંચસો કમાસો સાતસો કમાસો જેવી લાલચ આપવામાં આવે છે પછી કંપની ક્યાં જતી રહે છે એપ્લિકેશન ક્યાં જતા રહે છે તમારી સાથે વાત કરનારો ક્યાં જતા રહે છે બધા જ પ્રશ્નાર્થ છે સાયબર અવેરનેસ જે અમે પ્રોગ્રામ લઈને આવ્યા છે તેના જ એક્સપર્ટ મયુર સર અમારી સાથે ઉપસ્થિત છે સર સ્પાર્કનું દર્શક મિત્રો ને જે બેઝિક માહિતી આપી કે ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ થાય છે અને એ એપ્લિકેશન થ્રુ થાય છે અનેક ભૂતકાળમાં જો વાત કરીએ તો અનેક બધા જે લોકો છે તે આનો ભોગ બની ચૂક્યા છે આગામી દિવસોમાં પણ આ પ્રકારે જે સાયબર ઠગો છે આ એપ્લિકેશનના માધ્યમથી જ ઇન્વેસ્ટમેન્ટ કરો તેવી બાબતે જ છેતરતા હોય છે શું કેવું છે સૌથી પહેલાં તો સ્પાર્ક ટુડેન્ડ ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ ઇન્વેસ્ટમેન્ટના નામથી ઘણા અત્યારે ઓનલાઈન સ્કેમ ચાલી રહ્યા છે અને ખાસ કરીને આ ઇન્વેસ્ટમેન્ટ જે થઈ રહ્યું છે તે નાની નાની અમાઉન્ટ પર ઇન્વેસ્ટમેન્ટ આ લોકો શરૂ કરાવે છે પહેલાં એવું કહે છે કે તમે પાંચ હજાર છ હજારથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો અને રોજના ત્રણસોથી પાંચસો કમાવો અને જે લોકો ઇન્વેસ્ટમેન્ટ આમાં કરે છે એ લોકોને ત્રણસોથી પાંચસો મળે પણ છે નથી મળતા એવું નથી ત્યારબાદ આ લોકો બીજા દસ પંદર જણને રેફરલ કોડ મોકલવાનું કહે છે એટલે તમે રેફરલ કોડ મોકલો એટલે તમારા થકી બીજા લોકો પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એમાં એવું કહેવામાં આવે છે કે તમારા રેફરલ કોડ થકી જો કોઈ વ્યક્તિ ઇન્વેસ્ટ કરે છે તો તમને પણ એના રેફરલ કોડના રેફરન્સ બદલ તમને દસ ટકા પંદર ટકા કમિશન મળશે અને આ રીતે આ આખું નેક્સસ ફૂલે છે ફાલે છે અને ત્યારબાદ આ લોકોનું ખાસ મેઇન મોડો ઓપરેન્ટ એ પ્રકારની હોય છે કે સૌથી પહેલાં લોકો પાસેથી આવી રીતે રૂપિયા ભેગા કરવા લોકોનો વિશ્વાસ જીતવા માટે લોકોનો વિશ્વાસ જીતવા માટે આ લોકો રૂપિયા પાછા આપે પણ છે એની એન્ટ્રી પણ બતાવે છે એક મજબૂત ઇન્ફ્લુએન્સરની આ લોકો રચના કરે છે એક મજબૂત ઇન્ફ્લુએન્સર બનાવે છે એટલા માટે કેમ કે ઇન્ફ્લુએન્સર જ બીજા હજાર લોકોને આમની સાથે લઈ આવે અને આ જ્યારે આખી બાબત મારી સામે આવી અત્યારે રિસેન્ટલી ગયા અઠવાડિયાથી આ ચાલી રહ્યું છે ગયા અઠવાડિયાથી એક વ્યક્તિ હું એપ્લિકેશનનું નામ અત્યારે નથી બોલી રહ્યો કારણ કે એના પર આ લોકોએ હજુ સુધી પોલીસ કેસ નથી કર્યો એટલે હું એપ્લિકેશનનું નામ નથી બોલી રહ્યો અત્યારે નથી અહીંયા લખવામાં આવ્યું કે તો એના કોઈ ફોટા પરંતુ જે ઇન્વેસ્ટર છે તેમને તરત ખ્યાલ આવી જ જશે અને ઇવન તો કોમેન્ટમાં પણ તમે લખી શકો છો આવી કોઈ એપ્લિકેશન હોય અને તમે એમાં તમારા રૂપિયા ફસાયા હોય તો મુદ્દો છે આ લોકો જ્યારે ગયા અઠવાડિયાથી મારી પાસે એક ભાઈનો ફોન આવ્યો અને એ ભાઈના પોતાના રૂપિયા છ હજાર રૂપિયા મૂકેલા છ હજારની સામે એમને અગિયારસો મળ્યા અને અગિયારસો મળ્યા પછી એ રૂપિયા જ્યારે બાકીના બીજા દિવસે એટલે કે અગિયારસો મળ્યા પછી જે રેગ્યુલર દિવસે એમને ત્રણસો ચારસો જે મળવા જોઈએ તે નથી મળતા અને એમને એવું કહેવામાં આવે છે કે હવે તમે પંદર હજાર નાખો અને તો જ તમારું જે સ્ટેજ છે ને તે અનલોક થશે અને અનલોક થયા પછી તમે રૂપિયા રિવોર્ડ્સ તમને મળવા લાગશે હવે આ લોકો એવું કહે છે કે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે અમે લોકો એ રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરીશું ને ક્રિપ્ટો કરન્સીના જે માઇનિંગ છે એમાં જે પ્રોફિટ થશે એનાથી અમે તમને રૂપિયા આપીશું અને ત્યારબાદ લોકો આ રીતે આખા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ્સ આગળ ધપાવે છે અને પોતે તો ફસાય છે પરંતુ પોતાના રેફરલ કોડ થકી પોતાના મિત્રો સ્નેહીજનો સગા સંબંધીઓ એ બધાને ફસાવે છે આ ભાઈને પંદર હજાર રૂપિયા દાખલ કરવાનું કહેવામાં આવ્યું અને પંદર હજાર રૂપિયા નથી નાખતા તો એમનું એકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યું અને પૈસા ઉચકવાનું બંધ અને ત્યારબાદ જ્યારે ભાઈએ ઇન્વેસ્ટ કરેલા ત્યારે આવી કોઈપણ ભાઈ તરીકા તો આવી કોઈ પણ બાબત એમની સાથે ચર્ચા કરવામાં આવી નહોતી બે દિવસ પહેલાં એક બેનનો ફોન આવે છે એ બેન પોતે એવું કહે છે કે એમના તો છ હજાર ફસાયા છે પરંતુ એમના ગ્રુપમાં બીજા સાહીઠ જણ છે બીજા સાહીઠ જણ છે એ લોકોની સાથે પણ આવું થયું છે અને આવી જે નાની નાની અમાઉન્ટ હોય આવી નાની નાની અમાઉન્ટ જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવવાનું ત્યારબાદ એક મજબૂત ઇન્ફ્લુએન્સર બનાવવાનો મજબૂત ઇન્ફ્લુએન્સર પોતાની પાસબુક બધાને મોકલે કારણ કે આજે આપણે કોઈને કહીએ કે મને દર મહિના એપ્લિકેશનમાંથી કાં તો દરરોજના મને આ એપ્લિકેશનમાંથી ત્રણસો રૂપિયા અને મહિને છત્રીસસો ક્યાં તો એનાથી વધારે રૂપિયા આવી રહ્યા છે છ હજારના ઇન્વેસ્ટમેન્ટ સામે તો એવું કહેશે કે તું તારી પાસબુક બકા બતાય અને જ્યારે કોઈ વ્યક્તિ પાસબુક બતાવે છે તો લોકોનો વિશ્વાસ વધી જાય છે અને ત્યારબાદ લોકો પોતે ઇન્વેસ્ટ કરવા માંગે છે અને ઇન્વેસ્ટ કરવા લાગે છે એમને પ્રાથમિક તબક્કે છ હજારની સામે હજાર અગિયારસો રૂપિયા મળી જાય છે અને ત્યારબાદ આ લોકો એનું એકાઉન્ટને ફ્રીઝ કરી દે છે બીજું આ જે આખું એપ્લિકેશનનું નેક્સસ જે છે જેમ હોસ્ટ જે આખું આ હોસ્ટિંગ જે થઈ રહ્યું છે તે મારા ઇન્વેસ્ટિગેશનમાં પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં ચાઇના કનેક્શન્સ છે સિંગાપુર કનેક્શન છે અને મલેશિયા કનેક્શન છે અને આ લોકો આવા જે સર્વર્સ છે ત્યાં ઇન્સ્ટોલ કરે છે આવી એપ્લિકેશનો લિંકના માધ્યમથી મોકલે છે રેફરલ કોડથી ફેલાય છે અને પાંચથી છ હજાર રૂપિયાનું ફૂલેકું લઈને આ લોકો રૂપિયા ભેગા કરે છે લાખ દોઢ લાખ લોકોના રૂપિયા કોઈ એક ચોક્કસ વિસ્તારમાંથી ભેગા કરે છે અને એકવાર એમને જે રૂપિયા જોઈએ છે તે અમાઉન્ટ એમને મળી જાય ત્યારબાદ આ એપ્લિકેશન્સ એ લોકો બંધ કરી દે છે અને રૂપિયા ઉચકવા દેતા નથી અને ત્યારબાદ પાંચથી છ હજાર રૂપિયા જ્યારે કોઈના ગયા હોય ને ત્યારે લોકો સામે આવતા નથી ફરિયાદ નોંધાવતા નથી પોલીસ કેસ કરતા નથી અને પરિણામે નિર્દોષ લોકો આમાં ઘણા બધા રૂપિયા ગુમાવી રહ્યા છે આ એક વાસ્તવિકતા છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આજે આ બાબત સાયબર અવેરનેસ વિશેષ થકી હું તમને જણાવવા માગું છું કે આવી કોઈ પણ એપ્લિકેશન્સ કે જે તમને આ પ્રકારના છેતરપિંડીનો ભોગ બનાવેલી હોય તો તેના અગેન્સ્ટમાં તમારે ફરિયાદ નોંધાવવી જોઈએ અને ફરિયાદ નોંધાવશો તો જ આ લોકોને એક જાકારો મળશે નહીંતર ઘણા બધા નિર્દોષ લોકો રૂપિયા ગુમાવતા રહેશે બિલકુલ સર પરંતુ એક પ્રશ્ન છે કે આમાં આપણે ભોગ બની ગયા

એપ્લિકેશનમાં કોઈ પ્રિવસી હોતી નથી અને સેકન્ડ થિંગ કે આ લોકો તમે વિચારજો કે આ સૌથી મોટી દુઃખની વાત એવી છે કે આ એપ્લિકેશનના યુઝર આઈડી પાસવર્ડ પણ એપ્લિકેશન જે હોસ્ટ કરે છે એપ્લિકેશન જે બનાવે છે તે જ ટેલિગ્રામ માધ્યમથી કાં તો વોટ્સઅપના માધ્યમથી મોકલે છે બરાબર સેકન્ડ થિંગ બીજો મુદ્દો છે કે જે યુઝર આઈડીને પાસવર્ડ હોય છે એ યુઝર આઈડી પાસવર્ડ પણ તમે બદલી શકતા નથી અને સેકન્ડ થિંગ કે તમારા યુઝર આઈડી પાસવર્ડ બીજા લોકો પણ જાણતા હોય તો પણ એ લોગ કરી શકે છે એટલે એવું જે ચલન હોવું જોઈએ ત્યાં હોતું નથી એટલે આ એક વાસ્તવિકતા છે એટલે બમણો પૈસો કમાવાની લાલચમાં આપણે આની અંદર લોકો ડુબકી મારે છે અને લોકો રૂપિયા ગુમાવી રહ્યા છે અને મારી પાસે આજે બેન પોતે બોલતા હતા કે સાહીઠ જણ છે એટલે હવે એક જયારે એક બેન ના જે સંપર્કમાં સાહીઠ જણ છે ગ્રુપમાં તો આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં ઘણા હશે બીજું આ લોકો એવું કહે છે કે પંદર દિવસમાં તમને પૈસા ઉચકવા દેવામાં આવશે પણ પંદર દિવસમાં પૈસા ઉચકવા દેવામાં આવતા જ નથી જે ભાઈનો પોતાનો પોતાની સાથે જયારે સૌથી પહેલી વાર આ સ્કેમ જયારે મારી સામે આવ્યું એ ભાઈને આજની તારીખમાં અગિયારસો રૂપિયા મળ્યા છે છ હજારની સામે અને ત્યારબાદ એ ભાઈ હજુ સુધી એ પૈસા બાકીના લોક છે તે અનલોક કરી શક્યા નથી હવે પોતે ભોગ જ બન્યા છે તો પછી ફરિયાદ પણ કેવી રીતે કરશે કારણ કે એમણે જ ખુદ મૂર્ખાઈનું નું કહી શકાય કે પ્રેસ્ટ કર્યું છે નહીં આમાં એવું નથી હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે એ લ એ ભાઈ જોડે મેં જ્યારે વાતચીત કરી એમનું કાઉન્સેલિંગ કર્યું એમને કીધું કે તમે પૈસા ઇન્વેસ્ટ નહીં કરો તમે ઇન્વેસ્ટ કરતા જશો તમારા પૈસા ડૂબતા જશે તમે વન નાઇન થ્રી ઝીરો પર ડાયલ કરો નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાઓ પરંતુ એ ભાઈ પોતે પોલીસના નામથી ડરે છે કારણ કે એમને એવું લાગે છે કે કાલે ઉઠી હું પોલીસ સ્ટેશનમાં જઈશ તો પોલીસ મારા પર જ એક્શન લેશે કે આ તું મૂર્ખામ મેં કર્યો અને એ ભાઈનું કાઉન્સેલિંગ પણ કર્યું પણ એ ભાઈ એવું કે છે કે કાલે ઉઠીને આ રેફરલ કોડ મારા મિત્ર પાસેથી આવેલો અને આ મિત્ર કારણ કે કાલે ઉઠીને પોલીસ મને પૂછતા રેફરલ કોડ આવ્યો ક્યાંથી કારણ કે આવી એપ્લિકેશનો પ્લે સ્ટોર એપ સ્ટોર પર હોતી જ નથી જી તો એ ભાઈ એવું કીધું કે ભાઈ મારા મિત્ર પાસે કાલે ઉઠીને મારા મિત્ર ને બોલાવશે આ થશે લાંબુ થશે એટલે મારે કશું ફરિયાદ નોંધાવી નથી અને એને કારણે શું થાય છે કે લોકોના રૂપિયા ડૂબી રહ્યા છે લોકોના જે ખાસ કરીને રૂપિયા આજે બહુ ઇમ્પોર્ટન્ટ છે પાંચ હજાર હોય છ હજાર હું તો પાંચસો રૂપિયાનું ઇમ્પોર્ટન્ટ માનું છું તો જ્યારે પાંચસો રૂપિયા જેવી વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય પણ લોકો ફરિયાદ નથી નોંધાવતા અને આ લોકો એપ્લિકેશનવાળા એટલું જ છે એક જણ પાસેથી છ હજાર લેવાના એને અગિયારસો રૂપિયા પાછા આપવાના અને ઓગણપચાસો રૂપિયા એપ્લિકેશન ફ્રીઝ કરી દેશે એટલે આ પ્રકારનું આખું આ નેક્સાસ ચાલી રહ્યું છે અને આજે સ્પાર્ક ટુટ ન્યૂઝના માધ્યમથી આ સૌથી પહેલી વાર આપણે આ બાબતને ઉજાગર કરવા જઈ રહ્યા છે અને આગામી દિવસમાં જ્યારે ફરિયાદ થશે ત્યારે અમે સાયબર અવેરનેસ વિશેષ થકી તમને એપ્લિકેશનના નામ જોગ તમને જણાવીશું અને એનાથી તમને માહિતગાર કરીશું કે હવે આનાથી બચો જી સર એપ્લિકેશનમાં એન્ટ્રી મારતી વખત જે લોગિન કરવાનું આવતું હોય છે તો એ ટાઈમ દરમિયાન કોઈ પ્રાઇવસી હોય છે કે પછી એમાં પણ અંદાજ નહીં કોઈ પ્રાઇવસી નથી હું તમને કહું છું તમારા યુઝર આઈડી પાસવર્ડ તમને બનાવવાના અધિકાર નથી આવી ઢગલો એપ્લિકેશન જે આવા આ એપ્લિકેશનોના સર્વર ઇન્ડિયાની બહાર છે બીજું આ એપ્લિકેશન વાપરનાર જે વર્ગ છે તે ઇન્ડિયન છે અને આ એપ્લિકેશન થી પૈસા લૂંટી જે બહાર જવાવાળો વાળો વર્ગ છે ને એ ભારતની જીડીપી ને કોઈક અંશે નુકસાન કરી રહ્યું છે અને આવા બીજું કે જે ઇન્વેસ્ટર છે ને એ મોટા મોટા

જાકારો આપીને પોતે એપ્લિકેશન બંધ કરી દે છે અને ત્યારબાદ એ એપ્લિકેશનો ચાલતી પણ નથી હું સ્પાર્ક ટુડે ન્યૂઝના એપ્લિકેશન બંધ કર્યા પછી સર આનો કોઈ હતો પોતો ખરો કે પછી આપણે કોઈ રિસર્ચ કરી શકા પોલીસ કમ્પ્લેન કર્યા પછી આમાં હું એટલું જ કહું છું જો પહેલી વસ્તુ 15% કરતા જી પહેલો મુદ્દો 15% કરતા આરબીઆઈ આ સ્પષ્ટ કીધું છે ભારત સરકારના જેટલા પણ સાયબર અવેરનેસ હેન્ડલ્સ છે એના પર પણ આવી માહિતી છે બીજું બેંકો દ્વારા પણ આવી માહિતી વખતો વખત આપવામાં આવે છે અને સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ ઇન્ડિયાના પંદર કોઈ રિટર્ન આપવાની તજવીજ કરે તમને એવું કહે કે પંદર ટકા કરતાં વધારે રૂપિયા તમને ઇન્વેસ્ટમેન્ટ પર મળશે ત્યારે ચેતી જવું લાલચમાં ના આવું યસ ચેતી જવું પણ તેમ છતાં પણ લોકો નવું નામ આવ્યું ચલો ઇન્વેસ્ટ કરો અને રૂપિયા નાખો પાંચથી છ હજાર જ નાખવાના છે અને એમાં લોકો આમાં ફસાય છે અને ખાસ કરીને આ લોકો બીજી કઈ રીતે ફસાય છે કારણ કે જ્યારે આ લોકો પોતાની બેન્કની સગળી માહિતી આ લોકોને આપી દેતા હોય છે આવી એપ્લિકેશનો જે લોકો ઇન્સ્ટોલ કરે છે આવી એપ્લિકેશનો પ્લે સ્ટોર એપ સ્ટોર પર હોતી નથી આવી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરે છે એ લોકો લિંકના માધ્યમથી એ લિંક સસ્પિશિયસ હોય છે માલવેર એક્ટિવિટી ધરાવતી હોય છે અને એ લિંકની અંદર હું દર્શક મિત્રો જણાવી દઉં કે લિંકની અંદર એવા માલવેર હોય છે કે જે સમગ્ર તમારા ફોનનું કંટ્રોલ મેળવી લે છે અને તમારા બેંક જે એકાઉન્ટ છે એ જે ઇ વોલેટ છે એના પર એ લોકો તાવી અને એના પર એ લોકો આખું કેપ્ચરિંગ કરી લે છે અને ત્યારબાદ બીજા વધારાના ફિનાન્શિયલ તમને ઇમ્પેક્ટ તરફ લઈ જાય છે એટલે આવી કોઈ એપ્લિકેશન જે પ્લે સ્ટોર એપ સ્ટોર પર છે જ નહીં અને સેકન્ડ થિંગ કે જે આ પંદર ટકા કરતાં વધારે રૂપિયા આપવાની લાલચ આપે છે તો એમાં નહીં પડવું જોઈએ એનાથી દૂર રહેવું જોઈએ જે હું ખાસ કરીને આજે સાયબર અવેરનેસ વિશેષતાથી તમને જણાવવા માંગુ છું આજે કેરી વાવો અને આંબો આજે આંબામાં કેરી વાવો અને કેરી પાકેલી હોવી જોઈએ તેવી આપણને જ્યારે અંદરથી એક લાભની વૃત્તિ ઊભી થતી હોય ત્યારે બટ ઓવવેઝ નોર્મલ વસ્તુ છે કે આપણે છેતરાવાળા જ છે જે પ્રમાણે વાત કરીએ આરબીઆઈએ રૂલ્સ રેગ્યુલેશન બનાવ્યા છે કોઈ પણ કંપની હોય કોઈ પણ એપ્લિકેશન હોય કે કોઈ પણ બેંક હોય ઇવન કોઈ ફાઇનાન્સિયલ વસ્તુ આપણને જે પંદર ટકા ઉપરનો વધારે લાભ આપવાનો હોય તો ત્યાં વધારે લાભની વૃત્તિઓ તમારી પ્રગટાવવા ના દેતા ઊભી ના થવા દેતા કારણ કે બધી જ વસ્તુઓ ફ્રોડ હોઈ શકે છે ખૂબ સારું એક એક્ઝામ્પલ આપ્યું કે એક વ્યક્તિ જે પોતાની બાળકીના ફીના પૈસા આમાં ઇન્વેસ્ટ કરી રહેશે અને તેનો જ્યારે એકવાર પૈસા વિડ્રો કરવા દીધા ને ત્યારબાદ એકાઉન્ટ જ બંધ થઈ ગયું એકાઉન્ટ જ વિડ્રો કરવાની ફરીવાર તેઓ એક શું કહેવાય પરમિશન ના આપી કે ફરી ઉપાડી ના શકાવાય તેવી બાબત જ્યારે ઘટના ઘટતી હોય તેવામાં લોકો ભોગ બનતા હોય તો મહત્વની બાબત છે કે તમે આવી કોઈ એપ્લિકેશનમાં એન્ટર થાવો જ નહીં આવી કોઈ લાલચમાં આવો જ નહીં કારણ કે આ તમામ જે એપ્લિકેશનો છે તે ફ્રોડ છે જી હા બિલકુલ તમને એક દિવસ બે દિવસ લાભ થશે પૈસા મળશે પણ ખરા પરંતુ જ્યારે તમારા પંદર ટકાની ઉપરની જો વાત આવે એટલે કે તમને જે લાભ એ લોકોએ જે કીધો છે તે મળશે તો એ વાત ભૂલી જાઓ એ વસ્તુ શક્ય જ નથી અનેક આવા જે છેતરપિંડીના ભોગ બનનારા વ્યક્તિઓ ભોગ બન્યા છે ને તમારી સાથે લાઈવ દાખલા પણ છે કે આવા વ્યક્તિઓ ભોગ બન્યા છે પરંતુ એક ડર છે એક બીક છે કે મારી લિંક આખી ખુલશે પછી કોનો રેફરલ કોડ આવ્યો કોનો કોલ આવ્યો બધી જ બાબતે નો ડર લઈને જ પોલીસ એપ્લિકેશન નથી થતી સાયબર અવેર નથી થવાતું તો આ બધી જ બાબતો બની શકે છે આપણે આજે જે ડિસ્કસ કરી તેનો મુખ્ય હાર્દ મેઇન બેઝિક થિંગ કે ઇન્વેસ્ટ કરવાની લાલચમાં અત્યારે થોભી જજો તમામ જે એપ્લિકેશનો છે તે સાચી નથી હોતી તમામ જે એપ્લિકેશનો છે તે લીગલ નથી હોતી સર આપણે ખૂબ ખૂબ મહત્ત્વની ડિસ્કશન કરી અને ઘણા બધા જે લોકો છે તેઓ આમાં સચેત થાય તેવી પણ એક રિક્વેસ્ટ છે આ ટોક શો કર્યો તેની પાછળનું મુખ્ય હાર્દ ઇન્વેસ્ટમેન્ટ જે કરી રહ્યા છું તેની પાછળ સાવચેતીથી સમજદારીથી અને કહી શકાય હોય કે અંદરથી બધી જ પ્રકારના જે પ્રાઇવસી છે તે એકવાર ચેક કરી અને પછી ઇન્વેસ્ટ કરવા જ એક વિનંતી છે સ્પાર્ક ટુડે ન્યૂઝ આપણને આ સાવચેતી રેખવા માટે વિનંતી પણ કરી રહ્યું છે કેમેરામેન ગૌતમ સાથે હું બિરાઈન સ્પાર્ક ટુડે ન્યૂઝ